નર્મદા જિલ્લામાં અસરગ્રસ્ત ગામો એવા 6 છે જેમની જમીનો ડૂબી ગઈ છે. તેવા અસરગ્રસ્તોના 7 ગામો નર્મદા ડેમમાં ડૂબાણમાં ગયા છે. તેવા સહિતના 10 ગામોના અસરગ્રસ્તો રાજપીપળા કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં પહોંચી સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યા હતા. નર્મદા જિલ્લાના 6 ગામના અસરગ્રસ્તોના ગામો જેવા કે નવા ગામ, લીમડી, વાઘડિયા, કેવડિયા, કોઠી, ગોરા ગામ તથા વિયર ડેમના ડૂબાણમાં જેમની જમીનો ડૂબમાં ગઈ છે તેવા અસરગ્રસ્તોના 7 ગામો જેવા કે કેવડિયા, ગભાણા, ગરુડેશ્વર, ઇન્દવરણા, મોટા પીપરિયા, થવડિયા ગામ તથા સરદાર સરોવર નર્મદા ડેમમાં ડૂબાણમાં ગયા છે તેવા નવા ગામ, લીમડી, મોખડી, વડગામ, ગધેર સહિતના 10 ગામોના અસરગ્રસ્તો આજે રાજપીપળા કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં પહોંચી સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદન આપી અસરગ્રસ્તોએ પોતાની 15 જેટલી પડતર માંગો રજૂ કરતું આવેદન પત્ર આપ્યું હતું. જેમાં 6 ગામ અસરગ્રસ્તોના પ્રમુખ વિક્રમભાઈ તડવી, નરેન્દ્રભાઈ તડવી, મણિલાલભાઈ, ધીરુભાઈ, સુરેશ તડવી, નર્મદા કોંગ્રેસ ઉપપ્રમુખ જયંતિભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ હરીશ વાળંદ, માજી પ્રમુખ પ્રફુલ્લ પટેલ સહિતના આગેવાનોએ કલેક્ટર, નર્મદા નિગમ ચેરમેન, સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન તથા મંત્રી ગણપત વસાવાને ઉદ્દેશીને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવેલ વિગત અનુસાર ગરુડેશ્વર તાલુકાના 6, 7, 19 ગામના અસરગ્રસ્ત તથા ગરુડેશ્વર તાલુકાના લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા ફ્લાવર ઓફ વેલી તથા સરદાર સરોવર ફ્રીમાં જોવાની પરમિશન આપવી જોઈએ. તેમજ ગરુડેશ્વર તાલુકા તથા 6, 7 અને 19 ગામના અસરગ્રસ્તોને લાયકાત મુજબ નોકરી આપવી અને દરેક ગામના લેબર કામ માટે 100% ફરતી કરવી તથા આદિવાસી ભવન માટે કેવડિયા ગામની આજુબાજુ રોડ પર 20 એકર જમીન ફાળવી આપવા બાબત રેવા ભવનની આજુબાજુ અને સામેની જમીન ફાળવવાની માંગ કરી હતી. આ ઉપરાંત સ્વાગત તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં દુકાન માટે 10x10 પ્લોટની જગ્યા ફાળવવી, જેમાં 6, 7 અને 19 ગામના અસરગ્રસ્ત અને ગરુડેશ્વર તાલુકાના લોકોને પ્લોટ ફાળવવા તથા તેનું ટોકન ભાડું નક્કી કરવું. આ ઉપરાંત બહારથી આવતા પ્રવાસીઓને પોતાની ગાડીમાં મુલાકાત કરવા દેવી જોઈએ જેથી દરેક શહેર નિહાળી શકે, તેમજ ટેન્ટ સિટીની પણ મુલાકાત કરે, તેમજ રહેવાની વ્યવસ્થા હોય ત્યાં રહી પણ શકે, તેનાથી રોડ પરના નાના વેપારીઓને રોજી રોટી પણ મળી રહે તે માટેની વ્યવસ્થા કરવી. સાથે સાથે રોડમાં જતા મકાનોના મકાન માલિકને પ્લોટ ફાળવવામાં આવ્યા છે તો તેમના નામનો હુકમ કરવા વિનંતી કરી છે, તેમજ ત્યાં પાણી, શૌચાલય, રસ્તા, લાઇટની વ્યવસ્થા આપવા, તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાને લાભ આપવો, તેમજ મકાન ખસેડવાનું મહેનતાણું આપવાની માંગ પણ કરી હતી. ગામના અસરગ્રસ્ત પ્રમુખ વિક્રમભાઈ તડવીએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા સરદાર સરોવર ડેમની નજીકમાં કોઈ મેડિકલ સુવિધા નથી. અહીં હજારોની સંખ્યામાં પ્રવાસી આવતા હોવાથી મેડિકલ સુવિધા અત્યંત જરૂરી છે તો તે માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. તેમજ ગરુડેશ્વર તાલુકાના 6, 7 અને 19 ગામના અસરગ્રસ્તને દરેક ગામના યુવાન માટે શિક્ષિત બેરોજગાર યાદી બનાવવું અને દરેક કોપી જે તે સરપંચને આપવું જેથી ભરતીની જલ્દી થાય તો ગુજરાતની પ્રાથમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક અને કોલેજોના બાળકોને ફ્રીમાં પાસ આપો અને દરરોજ બે શાળાની મુલાકાત લે તેવી વ્યવસ્થા કરાવો. તેમજ કેવડિયા ગામની આજુબાજુમાં જે પાર્કિંગની વ્યવસ્થા કરેલ છે તેમાં ફેન્સિંગ કરી સિક્યોરિટી મૂકવા જેથી પ્રવાસીની ગાડી તથા માલ સામાનની સલામતી રહે અને પાણી અને શૌચાલયની વ્યવસ્થા કરવી. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ટિકિટનો દર વધારે છે તો તેનો દર રૂપિયા 100 કરવો અને બાળકોને રૂપિયા 20 રાખવામાં આવે. સાથે સાથે સ્વાગત ટિકિટ બારી, પાર્કિંગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આદિવાસીઓને ફેરી કરી ધંધો કરવા દેવા જોઈએ. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 50% ટ્રસ્ટીઓ સ્થાનિક આદિવાસીઓનો સમાવેશ કરવો અને ભરતી પ્રક્રિયા દર અઠવાડિયે નક્કી કરેલ દિવસે ભરતી કરવાની માંગ કરી હતી. જો તેમની માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. અમારી એક જ રજૂઆત છે કે જે અમારા ગામમાં જે પ્રવાસન બાંધના આવે છે એમને જો આટલી બધી ટિકિટ હોય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે હવે 1000 કે 2000, 8000 થી માની ચાલે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પેલા સુબના ટેન્સિંગ છે એમાં ટેન્ટ સિટીમાં 8000 રૂપિયા હવે 8000 રૂપિયા અમારે કાર્યવાહી ક્યાંથી? અમારે જયારે સરદાર પટેલ સાહેબ ને જો જયારે મુલાકાત લેવી હોય તો અમારી પાસે બી 380 રૂપિયા ટિકિટ, એ ટિકિટ અમે નહીં ચલાવી લઈએ. અને જે સરદાર પટેલના જે લોકાર્પણ માટે અમારી જમીનો જે અમારી પાસે 6 ગામની બચત હતી
એ જમીનો એમણે અમને પૂછ્યા વગર કે એનો એવોર્ડ જાહેર કર્યા વગર અત્યારે નર્મદા કેનાલમાં નર્મદા નદીમાં અમારી જમીનો જે વિયર ડેમ બનાવવામાં આવ્યો છે એમાં જમીનો અમારી ડૂબાણ કરી છે. એ જમીનો અમને પડતર આપો, એનું વળતર ચૂકવો, નહીં તો અમે એ જમીનો આજે બી જઈને અમે ખાલી કરાવીશું કે વિયર ડેમ ખાલી કરો અને અમારી જમીનો ખાલી કરો અને અમને એનું જે કઈ એમાં ખેતી હતી એનું યોગ્ય વળતર મળવું જોઈએ અને અમારી રોજગારી મળવી જોઈએ. હવે રોજગારી માટે કોઈ ધારાસભ્ય ની ચિઠ્ઠી આવતી હોય, કોઈ એમએલએ ની ચિઠ્ઠી આવતી હોય, કોઈ મંત્રી ની ચિઠ્ઠી આવે, એ ચિઠ્ઠી પર જો માણસો ભરતી કરતા હોય તો એ ભરતી નહીં ચલાવવા દઉં. એનો આજે મારે સખત વિરોધ છે અને એનું આંદોલન આજે આ ચીમકી આપીને જાઉં છું કલેક્ટર સાહેબ ની ઓફિસ પર અને એ આંદોલન ચલાવી રપીશ અને મારો જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી સરકારની ગોળી ખાવા બી તૈયાર છું. મહાત્રમભાઈ સાકરભાઈ તરવી, કેવડિયા ગામ, છ ગામ અસરગ્રસ્ત, છ ગામ પ્રમુખ. આજે અમે છ ગામ, સાત ગામ અને 19 ગામ અને ગડ્ડેશ્વર તાલુકો એને માટેની અમે અમારી માંગણીઓ અહીં લઈને આવ્યા છે, જેમાં રોજગારી માટે અમારા સ્થાનિક લોકોને 85% લાયકાત મુજબના માણસોને ભરતી કરવી જોઈએ અને જે રોજમદાર તરીકે ભરવાના છે એ લોકોને 100% ભરતી કરવી જોઈએ. અમે આદિવાસી ભવન ત્યાં માંગ્યું છે, તેમજ અમારા જે લોકો છે અહીંના સ્થાનિક લોકો 6 ગામ, 7 ગામ, 19 ગામ, ગડ્ડેશ્વર તાલુકો અને નર્મદા જિલ્લો એ લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવી હોય તો એ ફ્રીમાં જોવા દેવું જોઈએ અમને, કારણ કે અમારે ત્યાં આટલી મોટી યોજના બની અને અમારે પણ પૈસા ખર્ચવાના. આજે 350 રૂપિયા બહારથી લોકો આવે છે તેના 350 રૂપિયા લેવાના. જે વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નહોતું તે વખતે 5 રૂપિયા, એક વ્યક્તિના 5 રૂપિયા હતા અને ગાડીના 20 રૂપિયા હતા. તો અમે પણ એ જ માંગણી કરીએ છીએ કે જે 5 રૂપિયા અને 20 રૂપિયા લેખે જ થવું જોઈએ. આ જે ભાવ વધારે લે છે તે પણ વધારે છે. આ નાણાં બધા ટ્રસ્ટમાં જવાના છે. સરકાર પૈસા ખરીચા અને આખું ટ્રસ્ટ માલદાર થાય એ ન ચાલે. આ જે ટ્રસ્ટ બનાવ્યું છે તે અમારા 6 ગામ, 7 ગામ, 19 ગામના 50% લોકોને આ ટ્રસ્ટમાં સમાવવા જોઈએ એવી અમારી બધોની માંગણી છે. દીપક જગતાપ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ રાજપીપળા.